आनंद करी बाप भूआ से कोई बाकी हवे कोई नमले तो वाघाणी नो थोड़ो खोली खोड़ियार मने लाई सिकोदर ने लाई अजीगा भाई फरमाय से अने बापू ना बापू नी फरमाय से हा हूँ मगावन કઈ નઈ આ રહી ને હા દેશી રાગમાં ફોઢોડ જાણું ભિયાળ માં દેશી રાગમાં અને બધી ગાયો આવે કેટલા પાણી ગાય અલગ હોય મેલડીમાંની ગાય અલગ હોય મોજીલા મામાની ગાય અલગ હોય ખોડિયારમાંની ગાય અલગ હોય ચાઉંડામાંની ગાય અલગ હોય બ્રહ્માણીમાંની ગાય અલગ હોય આ વાદું છે 37 તાલ હારે વાગે 37 તાલ 12 વાગે બધાય વાજિંત્ર સડાવવા પડે અને આ એક જ શિવનું વાજિંત્ર એવું છે જેને ઉતારવું પડે ઢીલું કરી અને વગાડવું પડે આમાં બધી ગાયો જન્મે અને ગાયો ઉત્પન્ન થાય ગાયથી ભગવતી જોગ માયા જેને આરાધનાથ કહેવાય નાથથી જગદંબા હોય આ બધાય જાગે એટલે દેશી રાગ મારી કે આર ડિજિટલ યુટ્યુબ ચેનલ છે એમાં બધી મેં 450 વાર્તા બનાવેલી છે એમાં ગાયો કરેલી છે અને કાળિંગો કરેલો પણ મૂળ ભાંગી ગયા છે મન અત્યારે પણ ગાયુંથી શરૂઆત કરી થોડી વાર બધાને ફરમાશે ને એટલે હા પ્રવેશ કરજે નાર મનોહરી ને જઈ હરે રે પશ પરવાર જો તમે હાયકા આજથી 40-50 વર્ષ પાછળ યાદ આવી અમારા યજમાન હોય રાવણ દેવ ને અમારા યજમાન આવે ભૂદેવ ને પણ આપણા યજમાન હોય બારોટ દેવ ને એના યજમાન હોય દીકરા દીકરીના નામ મંડાવે એમ અમારા યજમાન ના આંગણે પેલા ખોળે દીકરાનો જન્મ થાય એ દીકરાને ઘોડિયાની માલપા હુવારી અને ઘૂઘરો બાંધવા માટે અમારા રાવણ દેવ જાય તેથી આ ખેતલાપાનો હાલડું ગાદા કેવી રીતે હવે તે ભવના મેળા ભાગો ખેતલિયા રાજા એ હાલરણે હીર લાલી દોરી વાસંગી રાજા સરવરીએ બેડલા મારા રોકે
લગ્ન થયા હોય અને બાર બાર વર્ષ વ્યાજ્યા હોય અને સંતાન ન હોય, નો હોય દીકરી, નો હોય દીકરો, હાહુ મેણા મારતા હોય તું નીર ભાગી છો, નણન મેરતા મેણા મારતા હોય તમે વાંધણી છો, એટલે કે છે હું કે છે સાસુ સંતાપે મુજને નણંદ લઈ મેણલા મારે જહો જહો આ મારા વાઘાણીના ધૂળમાં ભૂંધાય મારી આઈનો આગેવાન હીર વાસંગી ધન્યવાદ ધન્યવાદ ભવે તે ભવન મેળા ભાગો ખેતલિયા રાજા આ વેદનાનું આલડું છે 40-50 વર્ષ પહેલા અમારા વડવાઓ સાંગામાંથી કહેતા ખાટલી ઉપર બેઠા હોય એક ડાક અને એક મંજીરું હોય, કોઈ આવું સુર તાલ કોઈ સંગીત નહીં, અને એ વખતે અમારા યજમાનના આંગણે જઈ અને પહેલા ખોળે જેને દીકરો થયો હોય એને એમાં હુવરાવતા, ઉઘરો બાંધવા માટે દાદા તે ત્યાં ખેટલા આપવાનું આલુડું ગાતા, હજી બાયું બહેનું દીકરીયું શ્રીમતીનો પ્રસંગ હોય ત્યારે ખીચડી જુવારવા માટે જાય, દીકરા દીકરીનો જન્મ થાય પછી પણ ખીચડી જુવારવા માટે જાય, ખોળામાં ખીચડીને તલવટનો પીંડો રાજા આ જૂની પરંપરા છે અને જૂની પરંપરા અત્યારે એકચુલી વાળાને કદાચ ખબર હોય નહીં હોય જૂનું જૂનું છે બા, અને એવા વાઘાણીના પાલખે બેઠો હોય મારી આ ખોડિયારનું આગેવાન હોય અને 33 કરોડ દેવનું આગેવાન વીર વાસંગી જેને કહેવાય, દિવાળી જેવો સમય આવે આપણે ઝાપે ટોટલે ડેલીએ દીવા કરીએ છીએ, ઘણાને ખબર નહીં હોય કે દીવો હું કામ કરીએ છીએ, પણ લંકાનો અધિપતિ રાજા રાવણ, 10 મુખો રાજા રાવણ ધાડ 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 પોતાના મસ્તક ધડથી અલગ કરી અને ભગવાન ભોળાનાથને જ્યારે ચડાવવા મળી ગયા હિમાલયના ખોપરા માથે, અને તેથી ભગવાન ભોળાનાથ શિવ સમાધિ ખોલે નહીં, રાવણ પોતાનો આંતર કાઢી અને રાવણ અથો બનાવી હિમાલયના ખોપરામાં તાંડવ કરવા મળ્યા અને ભગવાન ભોળાનાથે શિવ સમાધિ ખોલી હો, માગીલા બાપ હે લંકાના અધિપતિ રાજા રાવણ માગી મહાદેવ, જો મને પ્રસન્ન થયા હોય ને તો મારે 14 ચોકડીનું રાજ મેળવવું છે, વાહ વાસીદું કરે પવન પાણી ભરે અગ્નિ દેવી મારા ઘરે રોટલા ઘડે, આ જગ 33 કરોડ દેવાળું રાજા રાવણના ઢોલીએ બંધાણા હતા અને એને છૂટા કરાવવા માટે મારો વીર વાસંગી ગયા હતા કાળી સવદેશનેથી જેનો જન્મ થાય, હા 12 મહિનામાં 14 તો 12 આવે પણ કાળી સવદેશ તો દિવાળીને આગ લેતી હોય એને જ કહેવાય, આ બ્યુટી પાર્લર કરાવો પણ આંખમાં પહેલું આંધળ કોઈને આંજ્યું હતું ભાઈ, મારા વીર વાસંગી આંજેલો ભાઈ, અને હજી આપણે કાળી સૌદેશને જે તાહળી હોય એને થોડું ઘી લગાડો, કહાની તાહળી લઈ અને ઘી લગાડી દીવો કરી અને એની વરાળે જે મશ આવે એ મશ આંજી દો ને તો 12 મહિનામાં તમને કોઈ દે રોગ ન થાય, પણ કાળી 14ને ઘી આંજવું પડે ભાઈ આંખમાં આંજે, ટુસક્યા છે પેલા કોઈને માતાજી નીકળતા ઓરી માતાજી તો ગામમાં ઓરી માતાજીનો વા થયો હોય ત્યારે લીમડાનું તોરણ કરી અને ડેલા બાંધી દેતા, હા એને લોકડાઉન કહેવા દઉં, અત્યારે મારી દીકરા પતરા મારી દે છે અને 2 પોલીસવાળાને બેહારી દે, લોકડાઉન તો પહેલા હતું પણ લીમડાનો તોરણ બાંધી દેતા એટલે ખબર પડે કે ભાઈ આ ઘેરે માતાજી પધારેલા છે, આવું છે બાપ, પણ હવે આ એકચુલી વાળા ક્યાંથી સમજે, બાકી હજી લીમડાનું તોરણ ડેલે ડેલે બાંધ્યો ને કોરોના નહીં કોઈ ન આવી ગયો પણ ફેસબુકમાંથી નવું રંગ દેવાનું કરે, એવો મારી આઈનો આગેવાન તેથી દીવો રોજો કોઈ નો રે નહીં એ બાળો નહીં એ મારો ખેતાલમાં